કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 4 વિષય ગણિત ગમતની અંદર આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7 જગ અને મગ. બરાબર, અત્યાર સુધી આપણે પ્રથમ સત્રના 1-6 પ્રકરણ વિશેની સમજૂતી મેળવી ચૂક્યા છીએ અને આજે પ્રકરણ 7 છે એ તમારા પ્રથમ સત્રનું છેલ્લું પ્રકરણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ જગ અને મગ એ પ્રકરણ તમે ધોરણ 3ની અંદર તેનો અભ્યાસ કરી ચૂક્યા છો. બરાબર, તેમાં તમે તેમની વ્યાખ્યા, તેના એકમો, તેના સૂત્રો વિશેની સમજૂતી મેળવી ચૂક્યા છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૌ પ્રથમ તેનું પુનરાવર્તન કરીએ. તો જગ અને મગમાં સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો કે ગુંજાશ. ગુંજાશ એટલે શું? તો સૌ પ્રથમ આપણે તેની વ્યાખ્યાની સમજૂતી મેળવીએ કે ગુંજાશ એટલે શું. બરાબર, તો ગુંજાશ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જે તે વાસણમાં જેટલું વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકાય તે માપને જે તે વાસણની ગુંજાશ કહે છે. તો આપણે લખીએ જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકાય તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. તો અહીં આ જે ગુંજાશની વ્યાખ્યા મેં તમને સમજાવી વિદ્યાર્થી મિત્રો, એ આ વ્યાખ્યા તમારે તમારી નોટબુકની અંદર 5 વાર લખવાની છે અને તૈયાર કરવાની છે. બરાબર, લખવી અને તૈયાર કરવી. ગુંજાશની વ્યાખ્યા શું કરવાની છે? 5 વાર લખીને તૈયાર કરવાની છે. ત્યાર પછી પ્રવાહી. તો આ પ્રવાહી માપવા માટે તમે કયા એકમોનો ઉપયોગ કરો છો વિદ્યાર્થી મિત્રો? લીટર અને મિલીલીટર. તો અહીં આપણે લખીએ કે પ્રવાહી માપવા માટેના એકમો 2 છે. કયા કયા 2 એકમો? એક છે લીટર અને બીજું મિલી લીટર. હવે અહીં આપણે આ લીટરને ટૂંકમાં શું કહીશું? લી. લીટરને ટૂંકમાં લી તરીકે આપણે લખી શકીએ છીએ. જ્યારે મિલી લીટરને આપણે શું કહીશું? ટૂંકમાં મિલી તરીકે આપણે ઓળખી શકીશું. તો અહીં પ્રવાહી માપવાના એકમો લીટર અને મિલીલીટર. લીટરને ટૂંકમાં આપણે લી તરીકે ઓળખીશું અને મિલીલીટરને મિલી તરીકે. તો આપણે અહીં લખી શકીએ કે લીટરને ટૂંકમાં લી તરીકે લખી શકાય જ્યારે મિલીલીટરને ટૂંકમાં મિલી તરીકે લખી શકાય. હવે જોઈએ આપણે તેના સૂત્ર વિશે. તો એનું સૂત્ર શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કે 1000 મિલી બરાબર 1000
मिली એટલે કે મિલીલીટર બરાબર 1 લીટર થાય। અથવા તો આપણે આ સૂત્રને તેની ઊંધું પણ ઉલટાવીને પણ લખી શકીએ છીએ કે 1 લીટર બરાબર 1000 મિલી થાય। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે શું કરશો, આ ગુંજાશની વ્યાખ્યા 5 વાર લખીને તૈયાર કરવાની છે, ત્યાર પછી આ તેના એકમો અને તેના સૂત્રો તે પણ તમે કેટલી વાર લખશો, 5 વાર। આ ત્રણેય ત્રણ વસ્તુઓ તમારે 5 વાર લખીને તૈયાર કરવાની છે। કઈ કઈ? વ્યાખ્યા, આ તેના એકમો અને આ બે તેના સૂત્રો, આટલું તમારે 5 વાર લખીને તૈયાર કરવાનું છે। હવે સૂત્રના આધારે આપણે સમજ્યા એ પ્રમાણે કે 1000 મિલી બરાબર 1 લીટર થાય, અથવા તો 1 લીટર બરાબર શું થાય છે, 1000 મિલી થાય છે। તો આપણે આગળ એમ હોય મનમાં પ્રશ્ન થાય કે 2 લીટર બરાબર કેટલા થાય, તો 2 લીટર બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો, 2000 મિલી થાય। બરાબર 4 લીટર હોય તો 4000 મિલી થાય। તે ઉપરાંત આપણે ઉલટું જોઈએ કે 6000 મિલી હોય તો શું કરી શકાય, 6 લીટર। બરાબર પછી છે 9000 મિલી, તો 9000 મિલી બરાબર શું થશે, 9 લીટર થાય। તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, 0.5 લીટર બરાબર શું કહી શકાય, 500 મિલી થાય। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે સૂત્રો વિશેની સમજૂતી મેળવી કે ફરી એકવાર રિપીટ કરીએ કે ગુંજાશની વ્યાખ્યા એટલે શું, તો જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકાય તે માપને તે વાસણની ગુંજાશ કહે છે। દાખલા તરીકે આપણે લઈ શકીએ કે આપણા ઘરમાં એક નાની વાડકી છે, એ વાડકીની અંદર જો તમે પાણી ભરો તો એ વાડકીની અંદર જો 100 મિલી પાણી સમાય છે વિદ્યાર્થી મિત્રો, તો એ 100 મિલી શું કહી શકાય, એ વાડકીની આપણે 100 મિલી એની ગુંજાશ કહી શકીએ। બરાબર, તમે સ્કૂલમાં લઈ જાઓ છો તમારી પાણીની બોટલ, તો એ પાણીની જે બોટલ છે એની અંદર જો 1 લિટર પાણી સમાઈ શકે છે, તો એ આ જે 1 લિટર છે એ 1 લિટર એ બોટલની શું કહેવાશે, ગુંજાશ કહેવાશે। બરાબર, તો આપણે આ રીતે ગુંજાશની વ્યાખ્યા સમજી શકીએ છીએ। હવે તેના એકમો, તો લિટર અને મિલીલિટર, લિટરને ટૂંકમાં લી તરીકે ઓળખી શકીએ અને મિલીલિટરને મિલી તરીકે। બરાબર, 1000 મિલી બરાબર 1 લિટર થાય, અને 1 લિટર બરાબર 1000 મિલી કહી શકાય। તે ઉપરાંત છે 0.5 લિટર બરાબર 500 મિલી। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ અહીં સમજાવેલી આ વિગતે તમારે શું કરવાની છે, જે જે વસ્તુ મેં તમને 5 વાર લખવાની કહી છે એ બધી જ વસ્તુ તમારે 5 વાર લખીને તૈયાર કરવાની છે। બરાબર, હવે જોઈએ આગળ એક નવો પ્રશ્ન। તો અહીં આપણને એક પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા વાસણોમાંથી સૌથી વધારે પ્રવાહી સમાવે તેમાં આપેલા ચોરસખાનામાં શું કરવાનું છે, આપણે સાચું કરવાનું છે। બરાબર, અને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેમાં આપણે આ પ્રમાણે ખોટું કરવાનું છે। તો આપણે અહીં 4 પ્રશ્નો પ્રમાણે આપેલા છે, અને દરેક પ્રશ્નની અંદર 4-4 ચિત્રો આપ્યા છે। તો આપણે જોઈએ સૌથી પહેલા નંબરે કે અહીં આપણે ડોલ, બોટલ, એક કોલ્ડ ડ્રિંક્સનું ટીન અને એક મગ આપેલો છે, અથવા તો કપ પણ કહી શકો। તો આ બધામાંથી સૌથી વધારે પ્રવાહી એટલે કે પાણી કયા પાત્રમાં સમાવી શકે વિદ્યાર્થી મિત્રો, જે સૌથી મોટું હોય તેમાં। તો આ 4માંથી સૌથી મોટું પાત્ર કયું છે, ડોલ છે, તો તેમાં સૌથી વધારે પ્રવાહી સમાવી શકાય। તો સૌથી વધારે પ્રવાહી સમાવી શકાય ત્યાં આપણે શું કરવાનું છે,
साचानी निशानी करवानी छे, बराबर। अने ज्यां सौथी ओछू प्रवाही समावी शकाय, एटले के जे पात्र सौथी नानू छे तेमां शुं थशे, सौथी ओछू प्रवाही समावी शकाशे। तो सौथी नानू पात्र शुं छे, कप छे, तो एमां शुं थशे, सौथी ओछू प्रवाही समावी शकाय। तो त्यां आपणे शुं करीशुं, खोटू एटले के ચોકડીની નિશાની કરીશું, બરાબર। ત્યાર પછી છે બીજો નંબર, તો બીજા નંબરની અંદર આપણને ચાર ચિત્રો આપ્યા છે, ગ્લાસ છે, ટબ છે, ડોલ છે અને બોટલ છે। તો આ ચારેય પાત્રોમાંથી સૌથી મોટું પાત્ર કયું છે વિદ્યાર્થી મિત્રો? ટબ। તો આ ટબની અંદર સૌથી વધુ પ્રવાહી સમાવી શકાય કે ઓછું? સૌથી વધુ। તો ત્યાં આપણે શું કરીશું? સાચું કરીશું। ત્યાર પછી છે સૌથી ઓછું પ્રવાહી સમાવવા માટે, તો સૌથી ઓછું પ્રવાહી સૌથી નાના પાત્રમાં સમાય, તો સૌથી નાનું પાત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? ગ્લાસ કે બોટલ? શું આવશે એમાં? તો ગ્લાસ અને બોટલમાંથી સૌથી નાનું પાત્ર કયું છે? બોટલ છે। તો તેમાં સૌથી ઓછું પ્રવાહી સમાવી શકાય, માટે ત્યાં આપણે ચોકડી એટલે કે ખોટાની નિશાની કરીશું, બરાબર। પછી આગળ જોઈએ ત્રીજા નંબરમાં, તો ત્રીજા નંબરના આપણને ઘડો, પૂંજો એમ અલગ અલગ પાત્રો આપેલા છે અને અહીં દિશા આપેલી છે। તેમાંથી સૌથી મોટું પાત્ર કયા નંબરનું છે વિદ્યાર્થી મિત્રો? અ, બ, ક, ડ, ક કે ડ। તો કયું પાત્ર સૌથી મોટું છે વિદ્યાર્થી મિત્રો? એમાંથી ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પાત્ર ક, જે માટલા જેવા જ આકારનું છે, પણ તે કેવું છે? મોટું છે, માટે તેમાં પાણી કેવું સમાશે? પ્રવાહી વધુ સમાશે, માટે ત્યાં આપણે સાચાની નિશાની કરીશું। ત્યાર પછી જોઈએ ઓછા પ્રવાહી માટે, તો સૌથી ઓછું પ્રવાહી સૌથી નાના પાત્રમાં સમાશે, તો સૌથી નાનું પાત્ર કયું છે? પાત્ર ડ એટલે કે ડીશ। તો ત્યાં આપણે શું કરીશું? ખોટું કરીશું। પછી જોઈએ ચોથા નંબરમાં, તો અહીં ચોથા નંબરમાં અ, બ, ક અને ડ એમ અલગ અલગ પાત્રો આપે છે, ટાંકી છે પાણીની, બોટલ, કુકર અને ચમચી। તો સૌથી વધુ પ્રવાહી સૌથી મોટા પાત્રમાં, સૌથી મોટું પાણીની ટાંકી છે, તો તેમાં વધુ સમાય, માટે ત્યાં સાચું કરીશું। અને સૌથી ઓછું પ્રવાહી કયા પાત્રમાં સમાશે? ડ એટલે કે ચમચીમાં, માટે ત્યાં આપણે ચોકડી એટલે કે ખોટાની નિશાની કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો અહીં સમજાવેલ આગળની જે તમને માહિતી સમજાવી, એ માહિતી તમે સૌ પ્રથમ શું કરશો? તમારી નોટબુકની અંદર લખશો અને વ્યાખ્યા અને સૂત્રો તમારે 5-5 વાર લખવાના રહેશે, બરાબર। અને ત્યાર પછી અહીં જે આ પ્રશ્ન સમજાવ્યો, એ પ્રશ્ન તમારે તમારી નોટબુકની અંદર ચિત્ર દોરીને લખવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ।